છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો નેવમી જન્મજયંતી નિમિત્તે સુરતમાં ઠેર ઠેર ઉજવણીના આયોજનો કરાયા હતા સવારે વિવિધ વિસ્તારોમાં જય શિવાજી જય ભવાનીના નાદ સાથે રેલીઓ નીકળી હતી રેલી સિવાય સાંજના સમયે શિવાજી મહારાજના જીવન ચરિત્ર પર વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન થયું હતું મરાઠી શાળામાં કિલ્લા બનાવવાની હરીફાઈ પણ યોજાઈ હતી શિવાજી જયંતિ નિમિત્તે કિલ્લાગઢ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી શાળાના શિક્ષક મકરણભાઈ જોશીના જણાવ્યા અનુસાર બાળકોમાં ભારતના ઉજ્જવલ ભવિષ્ય ઇતિહાસ પરંપરા વાસ્તુકલા સ્થાપત્ય અને રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તે માટે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે કિલ્લા બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં ચૌદ વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાની કલ્પના શક્તિ મુજબ કિલ્લાઓ તૈયાર કર્યા હતા આ અગાઉ વિદ્યાર્થીઓને કિલ્લાઓ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ શિવાજી મહારાજે જીતેલા કિલ્લાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા ચૌદ વિદ્યાર્થીઓએ બનાવેલા કિલ્લાઓમાં બે સંપૂર્ણ માટીના હતા જ્યારે અન્યમાં માટી સાથે પૂઠા અને માત્ર પૂઠાના પણ કિલ્લાઓ નિર્માણ પામ્યા હતા જેના વિદ્યાર્થીઓ પોતપોતાની રીતે નામ આપ્યા હતા સુરતમાં કિલ્લા બનાવવાની સ્પર્ધા પ્રથમ વખત થઈ હોવાનો સ્કૂલ મંડળે દાવો કર્યો હતો આ સિવાય પણ આજના દિવસે વેશભૂષા વક્તૃત્વ સ્પર્ધા જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા કિલ્લા સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને સન્માનિત કરાયા હતા મહારાષ્ટ્રમાં મરાઠા સામ્રાજ્ય દરમિયાન અનેક કિલ્લાઓનું નિર્માણ થયું હતું આ કિલ્લાઓ આજે પણ અડીખમ છે લોકો કિલ્લાનો ઇતિહાસ જાણે સાથે શિવાજી મહારાજના જીવન વિશે પણ માહિતગાર થાય તે હેતુથી મહારાષ્ટ્રમાં દિવાળીના સમય દરમિયાન વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કિલ્લા બનાવવાની સ્પર્ધાનું આયોજન કરાય છે જેમાં લોકો માટી પથ્થર પૂઠા થર્મોકલ વગેરેના ઉપયોગથી વિવિધ કિલ્લાઓની પ્રતિકૃતિઓ બનાવે છે આ પ્રવૃત્તિની પ્રેરણાથી જ સુરતની શાળામાં આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું બીજલ પટેલ સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગની સુરત